નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ સ્ટડી વિથ ગુજરાતમાં. આજના વિડીયોમાં મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા આવે છે અને આગળની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ વધુ સંભાવના છે. તે પહેલાં મિત્રો, જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સ્ટડી વિથ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડીના આઇકોન પર ક્લિક કરી દેજો, તેથી અમારા તમામ વિડીયોઝ તમને જલ્દીથી મળી રહે. ચાલો આપણે વાત કરીએ આજે ગુજરાતના ઇતિહાસના અગત્યના પ્રશ્નો વિશેની. સૌપ્રથમ, ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી? તો મિત્રો, જવાબ આવશે ઔરંગઝેબ. ઔરંગઝેબ એ કટ્ટર હિન્દુવાદી એક શાસક હતો. તેણે હિન્દુઓના મોસ્ટલી ઘણા બધા ઉત્સવો ઉપર અને ધાર્મિક પ્રસંગો ઉપર મનાઈ ફરમાવી હતી. તો મિત્રો, ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ ઔરંગઝેબે ફરમાવી હતી. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? તો મિત્રો, જવાબ આવશે સુરત. સુરત ખાતે અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. ત્યારબાદ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિત્રો, કાંકરિયા તળાવ કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું. કાંકરિયા તળાવ કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું. ત્યારબાદ જોવું તો આગળનો પ્રશ્ન છે કે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? હાલમાં જ લેવાયેલી હાઈકોર્ટ બેરિફની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો કે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો. તો મિત્રો, જવાબ આવશે દાહોદ. ઔરંગઝેબનો જન્મ દાહોદ જિલ્લામાં થયો હતો. અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? તો મિત્રો, અમદાવાદને ધૂળિયું શહેર તરીકે જહાંગીરે વર્ણવ્યું હતું. તો જવાબ આવશે જહાંગીર. ત્યારબાદ, અમદાવાદ શહેરમાં પ્રથમ પગ મૂકનાર મોગલ બાદશાહ કોણ હતો? તો મિત્રો, સૌપ્રથમ અમદાવાદમાં પગ મૂકનાર મોગલ બાદશાહ હુમાયું હતો. તો જવાબ આવશે હુમાયું. ત્યારબાદ જોઈએ તો આસાવલનું નામ બદલીને કર્ણાવતી નામ કોણે રાખ્યું હતું? તો મિત્રો, જવાબ આવશે કર્ણદેવ સોલંકીએ. કર્ણદેવ સોલંકીએ આસાવલનું નામ બદલીને કર્ણાવતી રાખ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? તો મિત્રો, અહેમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી હતી. ત્યારબાદ જોઈએ તો પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે? તો મિત્રો, પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે ઇતિહાસમાં મુઝફ્ફરશાહ બીજાની ગણના થાય છે. તો જવાબ આવશે મુઝફ્ફરશાહ બીજો. મહંમદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? મિત્રો, જવાબ આવશે જૂનાગઢ અને પાવાગઢ. આ બે ગઢ મહંમદ બેગડાએ જીત્યા હતા. ત્યારબાદ જોવા જઈએ તો ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો, મહંમદ બેગડાને ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. આગળના પ્રશ્નમાં જોયું એમ આપણે જૂનાગઢ અને પાવાગઢ એ બંને ગઢ મોહમ્મદ બેગડાએ જીત્યા હતા. અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી? તો મિત્રો, અહમદ શાહે અમદાવાદ અને અહમદનગર એટલે કે હાલનું જે હિંમતનગર છે તે બંને શહેરોની સ્થાપના અહમદ શાહે કરી હતી. ગુજરાતના કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુનું ભાવ નિયમન કર્યું હતું? તો મિત્રો, જવાબ આવશે અલાઉદ્દીન ખિલજીએ. ગુજરાતના અલાઉદ્દીન ખિલજી કે જે એક મુસ્લિમ શાસક હતા, તેમણે પોતાના જીવનમાં જરૂરિયાતોની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું. અલાઉદ્દીન ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચઢાઈ કરી હતી? તો મિત્રો, અલાઉદ્દીન ખિલજીએ કર્ણદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચઢાઈ કરી હતી. વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો મિત્રો, જવાબ આવશે વાઘેલા વંશનો છેલ્લો રાજા એ કર્ણદેવ વાઘેલા હતા. વાઘેલા વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે? અથવા વાઘેલા વંશના સ્થાપક કોણ હતું? મિત્રો, વિશલદેવે વાઘેલા વંશની સ્થાપના કરી હતી. સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો મિત્રો, જવાબ આવશે યશોવર્મા. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે કે સિદ્ધાર્થ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો જવાબ આવશે યશોવર્મા. સિદ્ધરાજ જયસિંહને કયા ઉપનામો ધારણ કર્યા હતા? તો મિત્રો, એક સમ્રાટી રાજા વિક્રમી રાજા સિદ્ધાર્થ જયસિંહ હતા, જેમણે ઘણા બધા ઉપનામો ધારણ કર્યા હતા. તો જોઈએ તો સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બર જીક્ષુ અને ત્રિભુવન ગંડ. ફરીથી એકવાર, સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બક જીક્ષુ અને ત્રિભુવન ગંડ. આમ સિદ્ધરાજ જયસિંહના ઘણા બધા ઉપનામો ઇતિહાસમાં અમર છે. સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો? તો મિત્રો, સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક એટલે બીજું કોઈ જ નહીં, ફક્ત ને ફક્ત સિદ્ધરાજ જયસિંહ. આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી? તો મિત્રો, આબુના દંડનાયક તરીકે ભીમદેવે વિમલ મંત્રીની પસંદગી કરી હતી. જવાબ આવશે વિમલ મંત્રી.
મહંમદ ગજનવી સાથે સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? તો મિત્રો, મહંમદ ગજનવી જ્યારે સોમનાથ પર ચઢાઈ કરી ત્યારે પાટણમાં ભીમદેવ પહેલો શાસન પર બિરાજમાન હતો. પાટણના ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો? તો મિત્રો, પાટણના ચાવડા વંશના શાસનનો અંત મૂળરાજ સોલંકીએ કર્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? ઘણી બધી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાયેલો છે, કયા કાળને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ કાળ તરીકે ઓળખી શકાય? તો મિત્રો, જવાબ આવશે સોલંકી યુગ. સોલંકી યુગને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ચીની મુસાફર હ્યુએન સંઘની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ કરતો હતો? ચીની મુસાફર હ્યુએન સંઘ કે જે ગુજરાતની મુલાકાતે આવ્યો ત્યારે ગુજરાતમાં કયો રાજા રાજ કરતો હતો? મિત્રો, ધ્રુવસેન બીજાના સમયમાં ચીની મુસાફર હ્યુએન સંઘે ગુજરાત આવેલા. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો મિત્રો, જવાબ આવશે વલભી. વલભી એ મૈત્રક શાસકોની રાજધાની હતી. મૈત્રક વંશની સ્થાપના કોણે કરી? તો મિત્રો, મૈત્રક વંશની સ્થાપના ભટારકે કરી હતી. ભટારકે મૈત્રક વંશની સ્થાપના કરી. ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો મિત્રો, જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ શરૂ થાય છે. થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયો જોવા માટે, અને આગળના તમામ વિડીયોની અપડેટ માટે સ્ટડી વિથ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગવર્મેન્ટ જોબની માહિતી માટે, તમામ ભરતીની માહિતી માટે અમે તમને પૂરતા યોગ્ય સમયે વિડીયો અપલોડ કરતા રહીશું. તેથી સ્ટડી વિથ ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો.